नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीजमां आपनुं स्वागत छे। मित्रों, आजे आपणे गुजराती व्याकरणमां कहेवतो जोवाना छीए अने आ कहेवतोनो भाग चार जोवाना छीए। ભાગ 1-3 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ, જો હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવો કોઈ વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। તો આજે આપણે કહેવતોનો ભાગ 4 શરૂઆત કરીએ। તો પ્રથમ કહેવત છે, ચોરની માં કોઠીમાં મોં ઘાલી રડે, તેનો અર્થ શું થાય? તો કે ગુનેગારને થયેલું નુકસાન કોને કહે? ફરીથી, ચોરની માં કોઠીમાં મોં ઘાલી રડે, તેનો અર્થ શું થાય? તો કે ગુનેગારને થયેલું નુકસાન કોને કહે? બીજી જોઈએ, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, તેનો અર્થ થાય જેવા પોતે હોય તેવા બીજા દેખાય। ફરીથી, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, તેનો અર્થ શું થશે? તો કે જેવા પોતે હોય તેવા બીજા દેખાય। ત્રીજું જોઈએ, છીંડીએ ચડ્યો ને તે ચોર, તો એનો અર્થ શું થાય? તો કે ચોરીની જગ્યાએ પકડાયો તે ચોર। ફરીથી, ચીંડીએ ચડ્યો તે ચોર, તો એનો અર્થ શું થશે? તો કે ચોરીની જગ્યાએ પકડાયો તે ચોર। ચોથું જોઈએ, છછુંદરીના છએ સરખા, તેનો અર્થ થાય કોઈમાં વિશેષ ગુણ નહીં। ફરીથી, છછુંદરીના છએ સરખા, તો એનો અર્થ શું થશે? કોઈમાં વિશેષ ગુણ નહીં। પાંચમું જોઈએ, ચોરનો ભાઈ ઘંટી ચોર, તો એનો અર્થ થાય બંને પક્ષ સરખા। ફરીથી, ચોરનો ભાઈ ઘંટી ચોર, તેનો અર્થ શું થશે? બંને પક્ષ સરખા। છઠ્ઠું જોઈએ, જુવાનીનું રળિયું ને પરોઢિયાનું દળિયું, તો એનો અર્થ થાય સમયસર કામ કરેલું જ ઉપયોગી બને। ફરીથી, જુવાનીનું રળિયું અને પરોઢિયાનું દળિયું, તેનો અર્થ શું થશે? તો કે સમયસરનું કામ કરેલું જ ઉપયોગી બને। સાતમું જોઈએ, જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો, તેનો અર્થ થાય સાવધાન રહેનાર સુખી થાય। ફરીથી, જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો, તો એનો અર્થ શું થશે? તો કે સાવધાન રહેનાર સુખી થાય। આઠમું જોઈએ, છાણના દેવને કપાસિયાની આંખો, તેનો અર્થ થાય લાયકાત મુજબનું માન। ફરીથી, છાણના દેવને કપાસિયાની આંખો, તેનો અર્થ શું થશે? તો કે લાયકાત મુજબનું માન। નવમું જોઈએ, જે ગામ જવું નહીં તેની સી વાત, તેનો અર્થ થાય જે કામ નકામું હોય તેની કથા શું કરવા, શું કામ કરવી જોઈએ। ફરીથી, જે ગામ જવું નહીં તેની સી વાત, તેનો અર્થ શું થાય? તો કે જે કામ નકામું હોય તેની કથા શું કામ કરવી જોઈએ। દસમું જોઈએ, જાનમાં હોય જાણે નહીં હું વરની ફઈ, ફરીથી જાનમાં કોઈ જાણે નહીં હું વરની ફઈ, તેનો અર્થ થાય જાતે જ વખાણ કરીને ફૂલાવું। ફરીથી, તો કે જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફઈ, તો એનો અર્થ શું થશે? તો કે જાતે જ વખાણ કરીને ફૂલાવું। અગિયારમું જોઈએ, જેવો દેશ તેવો વેશ, તેનો અર્થ થાય જ્યાં રહીએ ત્યાંના રિવાજ પાળવા। ફરીથી, જેવો દેશ તેવો વેશ, તેનો અર્થ શું થશે? જ્યાં રહીએ ત્યાંના રિવાજ પાળવા। બારમું જોઈએ, છાશમાં માખણ જાય અને બહુ ફુવટ કહેવાય, તો એનો અર્થ થાય નુકસાન થાય અને મૂર્ખ ગણાય। ફરીથી, છાશમાં માખણ જાય અને બહુ ફુવટ કહેવાય, તેનો અર્થ શું થશે? તો કે નુકસાન થાય અને મૂર્ખ ગણાય। તેરમું જોઈએ, જર ચાહીએ સો કર, તો એનો અર્થ થાય પૈસાથી બધું જ થાય। ફરીથી, જર ચાહ્ય સો કર, તેનો અર્થ શું થશે? પૈસાથી જ બધું થાય। ચૌદમું જોઈએ, જીવતો નર ભદ્રા પામે, તો એનો અર્થ થાય જીવતા હોય તો ચાહીએ તે સુખ પામી શકીએ। ફરીથી, જીવતો નર ભદ્રા પામે, તેનો અર્થ શું થશે? તો કે જીવતા હોય તો ચાહીએ તે સુખ પામી શકીએ। પંદરમું જોઈએ, જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ, તો એનો અર્થ થાય જીવનભર આશા મુકાતી નથી। ફરીથી, જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ, તેનો અર્થ શું થશે? જીવનભર આશા મુકાતી નથી। સોળમું જોઈએ, જાગ્યા ત્યાંથી સવાર, તો એનો અર્થ થાય દોષ દેખાય ત્યાંથી છોડી દેવો। ફરીથી, જાગ્યા ત્યાંથી સવાર, તો એનો અર્થ શું થશે? દોષ દેખાય ત્યાંથી છોડી દેવો। સત્તરમું જોઈએ, જર જમીનને જોર, આ ત્રણેય કજિયાના છોર, તેનો અર્થ થાય આ ત્રણેય વસ્તુના ઝઘડાનું મૂળ હોય છે। ફરીથી, જર જમીનને જોર, આ ત્રણેય કજિયાની છોર, તો એનો અર્થ શું થશે? તો કે આ ત્રણેય વસ્તુ ઝઘડાનું મૂળ હોય છે। અઢારમું જોઈએ, જાતિ વિના ભાત ન પડે, જાત વિના ભાત ના પડે, તો એનો અર્થ શું થાય? તો કે જાતે જ રસ લીધા વિના સારું પરિણામ ના આવે। ફરીથી, જાત વિના ભાત ના પડે, તો એનો અર્થ શું થશે? તો કે જાતે રસ લીધા વિના સારું પરિણામ મળે નહીં। ઓગણીસમાં જોઈએ, જીવ્યા કરતાં જોયું ભૂલું, તો એનો અર્થ થાય અનુભવથી સિદ્ધિ મળે। ફરીથી, જીવ્યા કરતાં જોયું ભલું, તો એનો અર્થ શું થાય છે? તો કે અનુભવથી સિદ્ધિ મળે।
20માં જોઈએ, જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી, તેનો અર્થ થાય રાજા જ પ્રજાને લૂંટે. ફરીથી, જેનો રાજા વેપારી અને તેની પ્રજા ભિખારી, તેનો અર્થ શું થશે? રાજા જ પ્રજાને લૂંટે. 21માં જોઈએ જાજી સુયાણી વેતર વંઠે, તેનો અર્થ થાય બહુ લોકોથી કામ બગડે. ફરીથી, જાજી સુયાણીએ વેતર વંઠે, તેનો અર્થ શું થશે? બહુ લોકોથી કામ બગડે. 22માં જોઈએ ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે, તેનો અર્થ થાય પોતે આચરણ ન કરે અને બીજાને ઉપદેશ આપે. તો ફરીથી એક વખત જોઈએ, ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે, તો એનો અર્થ શું થશે? તો કે પોતે આચરણ ન કરે અને બીજાને ઉપદેશ આપે. 23માં જોઈએ જેટલા ભોગ તેટલા રોગ, તો એનો અર્થ થાય જેટલી ભોગવૃત્તિ વધારે તેટલો રોગ. ફરીથી, જેટલા ભોગ તેટલા રોગ, એનો અર્થ શું થશે? જેટલી ભોગવૃત્તિ વધારે તેટલા તેવા રોગ. 24માં જોઈએ ઠોઠ નિશાળી અને વણતરા જાજા, તો એનો અર્થ થાય ભણવું ન હોય તે દેખાવ વધારે કરે. ફરીથી, ઠોઠ નિશાળી અને વણતરા ઘણા, તેનો અર્થ શું થશે? તો કે ભણવું ન હોય તેને દેખાવ વધારે કરે. 25માં ડૂબતો માણસ તરણું ઝાલે, તેનો અર્થ થાય બચાવ માટે માણસ ગમે તેનો સહારો લે. ફરીથી, ડૂબતો માણસ તરણું ઝાલે, તેનો અર્થ શું થાય? બચવા માટે માણસ ગમે તેનો સહારો લે. 26માં જોઈએ જાજા થળિયામણા, તેનો અર્થ થાય વધારે લોકોના સહકારથી સારું કામ થાય. ફરીથી જોઈએ તો કે જાજા હાથ રળિયામણા, તેનો અર્થ શું થશે? તો કે વધારે લોકોથી સહકારથી સારું કામ થાય. 27માં જોઈએ ડાંગે માર્યા પાણી જુદા ન પડે, તો એનો અર્થ થાય સાથે રહેતા હોય તે જુદા જલ્દી જુદા ના થઈ શકે. ફરીથી, ડાંગે માર્યા પાણી જુદા ન પડે, તો એનો અર્થ શું થશે? તો કે સાથે રહેતા હોય તે જલ્દી જુદા ના થઈ શકે. 28માં જોઈએ જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ, તો એનો અર્થ થાય જેણે શરમ નહીં હોય તેનું કોઈ વસ્તુ નડે નહીં. ફરીથી, જેણે મૂકી લાજ તેનું નાનું સરખું રાજ, તો એનો અર્થ શું થશે? તો કે જેણે શરમ નહીં તેનું કોઈ વસ્તુ નડે નહીં. 29માં જોઈએ ડુંગરા દૂરથી રળિયામણા, તો એનો અર્થ થાય પરિચય વિનાનું સારું જ લાગે. ફરીથી, ડુંગરા દૂરથી રળિયામણા, તો એનો અર્થ શું થશે? તો કે પરિચય વિનાનું સારું જ લાગે. 30માં જોઈએ ઝેર ઝેરને મારે, તો એનો અર્થ થાય બુરાઈનો સામનો બુરાઈથી કરે. ફરીથી, ઝેર ઝેરને મારે, તો એનો અર્થ શું થાય? બુરાઈનો સામનો બુરાઈ કરે. 31માં જોઈએ ટાઢે પાણીએ ખસ જોઈ, તો એનો અર્થ થાય ઓછા પ્રયત્ને મુશ્કેલી જાય. ફરીથી, ટાઢા પાણીએ ખસ જાય, તો એનો અર્થ શું થાય? ઓછા પ્રયત્ને મુશ્કેલી જાય. 32માં જોઈએ ટકેશેર ભાજીને ટકેશેર ખાજા, તો એનો અર્થ થાય સારા નરસાને કોઈ જ ભેદભાવ નહીં. ફરીથી જોઈએ તો કે ટકેશેર ભાજીને ટકેશેર ખાજા, તેનો અર્થ શું થશે? તો કે સારા નરસાનો કોઈ જ ભેદભાવ નહીં. 33માં જોઈએ જાજી કીડીઓ સાપને તાણે, તો એનો અર્થ થાય ઓછા બળવાન પણ વધારે હોય તો બળવાનને પણ હફાવી. ફરીથી જોઈએ તો કે જાજી કીડીઓ સાપને તાણે, તો એનો અર્થ શું થાય? તો કે ઓછા બળવાન પણ વધારે હોય તો બળવાનને પણ હફાવે. 34માં જોઈએ ઠોઠ સુથાર વાંસલા વીંધણાનો વાંક કાઢે, તેનો અર્થ જોઈએ તો કે અજ્ઞાની માણસ અન્ય કારણ બતાવે. ફરીથી, ઠોઠ સુસાર વાંસલા વીંધણાનો વાંક કાઢે, તેનો અર્થ શું થાય? તો કે અજ્ઞાની માણસ અન્ય કારણ બતાવે. 35માં જોઈએ ડાહ્યો દીકરો દેસાવર ભલો, તો એનો અર્થ થાય સારી વસ્તુની કિંમત તો અન્યત્ર જ થાય છે. ફરીથી, ડાહ્યો દીકરો દેસાવર ભલો, તેનો અર્થ શું થશે? સારી વસ્તુની કિંમત તો અન્યત્ર જ થાય. 36માં જોઈએ ઢમઢોલ માહે પોલ, તેનો અર્થ થાય બહારથી સારું દેખાતું હોય તે અંદરથી ખરાબ પણ હોય. ફરીથી, ઢમઢોલ માહે પોલ, તેનો અર્થ શું થાય? તો કે બહારથી સારું દેખાતું હોય પણ તે અંદરથી ખરાબ પણ હોય. 37માં જોઈએ તેજીને ટકોરને ગધેડાને ડપણા, તેનો અર્થ થાય સમજનારને તો ઈશારો જ કાફી હોય. ફરીથી, તેજીને ટકોર અને ગધેડાને ડપણા, તો એનો અર્થ શું થાય? તો કે સમજનારે તો ઈશારો જ કાફી હોય. 38માં જોઈએ દસે આંગળીઓ ઘીમાં, તો એનો અર્થ થાય ખૂબ જ લાભ થવો. ફરીથી જોઈએ દસે આંગળીઓ ઘીમાં, તો એનો અર્થ શું થશે? ખૂબ જ લાભ થવો. 39માં જોઈએ દીકરીની માં રાણી આવે ઘડપણને ભારે ભારે પાણી, તો એનો અર્થ થાય દીકરીઓ સાસરે જાય ત્યારે માને કામ કરવાનો વારો આવે. ફરીથી, દીકરીની માં રાણી આવે ઘડપણને ભારે પાણી, તો એનો અર્થ થાય દીકરીઓ સાસરે જાય ત્યારે માને કામ કરવાનો વારો આવે. 40માં જોઈએ દુઃખનું ઔષધ દાહડા, તેનો અર્થ થાય ગમે તેવું દુઃખ ના દિવસો હોય તે વિસરી દિવસો થતા છે વિસરી જવાય. ફરીથી, દુઃખનું ઔષધ દાહડા,
તો ગમે તેવું દિવસો થતા તે વિસરી જવાય. 41માં જોઈએ, ઢોલ વાગ્યે ઢાંક્યો ન રહે તેનો અર્થ થાય મોટી વસ્તુ છુપી ન રહે. ફરીથી, ઢોલ વાગ્યે ઢાંક્યો ન રહે તેનો અર્થ શું થાય? મોટી વસ્તુ છુપી ન રહે. 42માં જોઈએ, તેલ જોવું અને તેલની ધાર જોવી તેનો અર્થ થાય કોઈપણ કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું. ફરીથી, તેલ જોવું અને તેલની ધાર જોવી તેનો અર્થ શું થશે? કોઈપણ કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું. 43માં જોઈએ, દીકરો થઈને મગાય પણ બાપ થઈને નહીં તેનો અર્થ થાય નમ્રતાથી મગાય શામા થઈને નહીં. ફરીથી જોઈએ તો કે દીકરો થઈને મગાય બાપ થઈને નહીં તો એનો અર્થ શું થાય? તો કે નમ્રતાથી મગાય શામા થઈને નહીં. 44માં જોઈએ, દીવા પાછળ અંધારું તેનો અર્થ થાય સારા માણસની પાછળ સારા માણસો તૈયાર થતા નથી. ફરીથી જોઈએ તો કે દીવા પાછળ અંધારું તેનો અર્થ શું થાય? સારા માણસની પાછળ સારા માણસો તૈયાર થતા નથી. 45માં જોઈએ, તમાશાને તેડું ન હોય તો એનો અર્થ થાય ઝઘડા થાય ત્યાં માણસ ભેગું થતાં વાર ન લાગે. ફરીથી, તમાશાને તેડું ના હોય તેનો અર્થ શું થાય? તો કે ઝઘડો થાય ત્યાં માણસ ભેગું થતાં વાર લાગે નહીં. 46માં જોઈએ, દગો કોઈનો સગો નહીં તેનો અર્થ થાય દગો કરનારને જ નુકસાન થાય. ફરીથી, દગો કોઈનો સગો નહીં તેનો અર્થ શું થાય? તો કે દગો કરનારને જ નુકસાન થાય. 47માં જોઈએ, દીઠા દેવને પહોંચી જાત્રા તેનો અર્થ થાય જ્યાં ત્યાં કામ પતાવી દેવું. ફરીથી, દીઠા દેવ ને પહોંચી જાત્રા તેનો અર્થ શું થશે? જ્યાં ત્યાં કામ પતાવી દેવું. 48માં જોઈએ, તરત દાને મહાપુણ્ય તેનો અર્થ થાય સારા કામમાં વાર લગાડવાની ન હોય. ફરીથી, તરત દાને મહાપુણ્ય તેનો અર્થ શું થાય? સારા કામમાં વાર લગાડવાની ન હોય. 49માં જોઈએ, તેરા તેલ ગયા મેરા ખેલ ગયા તેનો અર્થ થાય તને નુકસાન થયું અને મારી મુશ્કેલી ગઈ. ફરીથી, તેરા તેલ ગયા મેરા ખેલ ગયા તેનો અર્થ શું થાય? તને નુકસાન થયું અને મારી મુશ્કેલી ગઈ. 50માં જોઈએ, દીકરીને ગાય દોરે ત્યાં જાય તેનો અર્થ થાય દીકરી અને ગાય બીજાના ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે. ફરીથી, દીકરી અને ગાય દોરે ત્યાં જાય તેનો અર્થ શું થાય? દીકરી અને ગાય બીજાની ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 5માં લઈશું. જો વિડીયો ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.